राधा भगवान नयसी। आ मन तमने वश थी जैसे आखी दुनिया में मोटा मोटा क्रमिक मार्ग ना ज्ञानियों तपस्वी कोई ने मन वश ना करेलु हो बदा वश थयेला हो ने मन खराब विचारों आपे ने तो बल भला ऊंचा नीचा थई जाए। 50 वर्ष सुधी ब्रह्मचर्य पाळनारा त्यागी लोको होय अने जो एने एक रात ज खाली स्त्रीना विचार आवे ने तो एने भयंकर अकड़ामण थई जाय अंदर। कारण के एने नक्की शुं कर्युं मैं आटली बधी तपस्या करी मैं आम कर्युं फलाण कर्युं अने मने आवा विचार आवे छे। मन एटली बधी मूंझवण उभी कर दे कारण के ज्ञान वगर मन कशाथी बंधायेलुं नथी। એટલે આ બહુ મહાત્માઓનો પુરુષાર્થ અહીંયા શરૂ થાય છે કે રિલેટિવ છે અને આપણે રિયલ સિદ્ધાર્થમાં છું તો મને જોયા જ કરવાનું। એટલે આ ડિપ્રેશનના રોગ એટલે શું તો કે એની જે વિચાર આવે છે એને દબાવે છે એની જે મન બહાર કરવાનું બતાવે થતું નથી એનાથી એટલે બધું સપ્રેસ કરે છે દબાય 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 દુઃખો બધા દબાય દબાય લોકો જોશે તો શું કહેશે લોકોને કેવા લાગીશું દબાય 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 અને એના કારણે શું થાય તો કે આ જે મનને સપ્રેસ કરે છે બધું એના કારણે મય અંદર એ રોગ ઉત્પન્ન કરે છે। આ ડિપ્રેશનનો રોગ એ શું છે આ જ છે મન। એટલે દાદા ભગવાન કહે છે ને અમે મનના ડોક્ટર છે કહે છે આ મનને પૂરેપૂરું અમે જાણેલું છે અને અમે એની અંદરથી બહાર નીકળેલા છે અને આપણને પણ એ જ જ્ઞાન આપ્યું છે હવે। એટલે મહાત્માઓ શું કરવાનું તો કે જેટલા વિચાર આવે વેલકમ હું જ્ઞાતા દ્રષ્ટા છું મનના બધા જ વિચારો જ્ઞેય છે એને હું જોયા જ કરું છું આવ્યા જ કરો તમ તમારે એ પ્રયોગ કરવાનું બંધ નહીં કરવાનું। મંત્ર બોલવાની જરૂર નથી અસીમ જય જયકારની જરૂર નથી। એ વખતે મોટો પુરુષાર્થ કયો છે તો કે આ જ્ઞેય સ્વરૂપે જોવાનું આપણું જો જ્ઞાતાપણું પ્રગટ કરવું હોય આ મનથી પાર જવું હોય આખું તો એને જ્ઞેય સ્વરૂપે જોયા કરો સમજાયું ને। તમને લોકોને આવે એવું અમને લોકોને હું આવે વિચારો પણ પજવણી ના થાય હવે કારણ કે આ ધીમે 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 ઘેર બેસતા બેસતા એના પ્રયોગમાં આવી ગયા અમે લોકો લાખો વિચારો ગમે તેવા વિચારો પણ એ પજવે નહીં હવે કારણ કે પેલી ઘેર બેસી ગઈ કે નહીં છે અને હું જ્ઞાતા છું એટલું બધું જબરદસ્ત પ્રયોગ થઈ ગયો અંદર મનની નિર્જીવી છે ને અશોકભાઈ એ અને બોડી સિસ્ટમ આખી અને જે અંતઃસ્ત્રાવી તંત્ર છે એન્ડોક્રાઇનોલોજી જેને કહેવાય બરાબર એ આખી શરીરની કેમિસ્ટ્રી કંટ્રોલ કરતી હોય છે સાચી વાત છે મનની સ્થિતિ પ્રમાણે આખી કેમિસ્ટ્રી ડિસ્ટર્બ થાય સાચી વાત છે અને પછી જે હાઇપરટેન્શન હાઇપોટેન્શન ને બીજા બધા જે બી પ્રોબ્લેમ્સ ને આપણે બધી વાતો કરી મેડિકલ સાયન્સમાં એને આની સાથે સીધો સંબંધ છે। સાચી વાત છે બહુ મોટો સંબંધ છે બહુ બિલકુલ મનની અંદરના રોગો એ આ માયા ને કારણે જ છે અને જો એની માયા ગઈ મનનો માલિકી ભાવ મનની જોડેની મમતા ખલાસ થઈ તો મનના રોગ ગયા તો શરીરના રોગ ઉપર અસર બિલકુલ ઓછી થવા માંડે। એટલે અમારે ક્યારેક વાર્તાલાપ થતો હોય ને જો બેઠા હોય અને પછી હું કઈક બોલું એમ એટલે ફાઇલ ટુ મને કે તમે આવું કેમ બોલ્યા કે તો આવું કેમ વિચાર કરો
બરાબર એટલે પછી હું કહું હું વિચાર કરું પણ આ તો મારું મન આવું કે છે. હવે મારું મન આવું કે છે એનો અર્થ એવો થયો કે આપણે મનની જે વાત છે એમાં બળી ગયા આપણે અંદર બળી ગયા ને એને સરેન્ડર થઈ ગયા એટલે તો એ મન જે કહ્યું એ આપણે બોલી નાખ્યું. મન જેમ ચલાવે એમ વાણી નીકળી જાય છે, વર્તન થઈ જાય છે, એટલે એટલું બધું એકાકાર પણ થયેલું છે. જો અમે લોકો ઘણી વાર દાદા પાસે બેઠા હોઈએ અને બહાર કોઈ આપણો મિત્ર, આપણો ગમતો માણસ, ગમતી વ્યક્તિ બહાર હોય કોઈ, એટલે રૂમની અંદર અમે બેઠા હોઈએ, પેલો બહાર હોય, એટલે મન અંદર બતાવે કે ભાઈ બહાર છે, થોડી વાર મળી લો, પછી જતા રહેશે. આપણે મન બતાવે ને એવું, એટલે જેવું મન બતાવે એને ઊભા થઈ જઈએ આપણે, અને ઊભા થઈને ગયા એ ભાઈને મળ્યા અને બધું પતાવી પછી આવ્યા. એટલે દાદા ભગવાન કોઈક વાર પૂછે ક્યાં ગયો તો એમ, એટલે પછી કહીએ કે આવું પેલા ભાઈને મળવાનું હતું એટલે ગયો એમ. તો કે એને બોલાયો તો તને, આપણે કહીએ કે ના ભાઈ એને તો કશું બોલાયો નહોતો. તો કે કેવી રીતે ગયો તું કે છે, એટલે આપણે કહીએ કે ભાઈ દાદા હું અહીંયા બેઠેલો અને મને વિચાર આવ્યો કે ભાઈ જતા રહેવાના, પછી મળશે નહીં, એવો વિચાર આવ્યો અને હું એમને મળવા ગયો. એટલે ત્યારે દાદા ભગવાન આ સમજાવે પછી કે આ તારું મન કહ્યું અને તું ઊભો થઈને દોડી હો ગયો કે છે. આમ તો તું બોલે છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છે, એવું બધું બોલતો હતો તું તો કે છે. અને તું તો મન બતાવીને ઊભો થઈને તો જતો રહ્યો. એટલે પછી ખબર પડી કહો કેટલી બધી બાબતોમાં તો મન જે ચલાવે છે એ આપણે ચાલીએ છીએ અને એવું કરીએ છીએ કે હું જુદો છું પાછો. એટલે અહીંયા બહુ આખો પુરુષાર્થ માંગે છે કે આ મનને જ્ઞેય સ્વરૂપે હવે જુઓ. એ જે બોલવાનું કે છે, એ જે કરવાનું કે છે, એને જ્ઞેય જોવાનું, જેટલું યોગ્ય લાગે એટલું એને આગળ જવા દેવાનું. મન બોલે એનો વાંધો નહીં, આપણે બંધ કરવાનું નથી એને, પણ મનને વશ થઈ જઈએ છે ને આપણું જે જ્ઞાતા પણ છૂટી જાય છે, ત્યાં પેલો પુરુષાર્થ ઓછો થઈ જાય છે. આપણી પાસેનો પુરુષાર્થનો જે હવે પુરુષ બનાવ્યા છે એટલે શું, તો કે મનને જુદા જોવું એ જ પુરુષનું કામ છે. હવે પુરુષના બદલે આપણે પાછા મન જોડે એકાકાર થયા એટલે પુરુષ પણ પાછો ખલાસ થઈ ગયો પાછો એટલો સમય. એટલે ધીમે 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 અમને લોકોને પણ દરેક બાબતમાં સેટ થતા થતા રોજ પ્રયોગ ચાલ્યો, પછી દિવસની અંદર રોજ જે આવા બધા પ્રયોગો અમારા જીવનમાં ચાલતા ગયા ચાલતા ગયા, મનને ઓળખતા ગયા, એમ કરતા કરતા ખબર પડી કે કહો આ મનનું અંદર જે માયા આપણે એકાકાર થઈને બોલી નાખીએ છીએ, કરી નાખીએ છીએ. જેમ પોલીસ વાળા આગળ મનની અંદર વિચાર આવે પણ એવું કરીએ જ ખરા આપણે, કેમ જાગૃતિ શું કામ કરે છે, તરત જ પેલો વિચાર છો ને આવ્યો તમને, પણ તમે એવું બહાર નીકળ્યું નહીં અંદર થી. જાગૃતિ કામ કરે છે, વિચાર આવવો એ સ્વાભાવિક છે, પણ એ વખતે તમારી પેલી જાગૃતિ એનું પરિણામ બતાવી દે છે પહેલું, અને એના કારણે તમે
એ વિચારને અનુરૂપ બહાર વર્તન કરતા નથી, બોલતા નથી, બધું અટકી જાય ત્યાંથી. એવું આ જ્ઞેય અને જ્ઞાતાની જાગૃતિ વધી તો બહુ મોટું કામ થાય. પછી મતભેદ પડવાનું આવે ને ત્યાંથી પેલી જાગૃતિ કામ કરે. જાગૃતિ એ શું છે તો કે બિલકુલ મતભેદ પડવા જ ના દે. મનની અંદર છો ને વિચાર આવ્યો પણ એ વાણી સ્વરૂપે આવે નહીં. પછી એને એ જોયા જ કરે મનને જુદાને. ઘણી વાર મન તો કે ને અમને આવું કહી દો, બહુ એમના મનમાં શું સમજે છે, પણ એવું કરતા તું હોય પણ આપણે બોલીએ નહીં. કેમ તો કે પેલી જાગૃતિ આવીને ઉભી રહે કે આ બધા નથી બોલતા ને તમારે બોલવાનું શું જરૂર કે. બરાબર, પેલી એ શું આવ્યું જાગૃતિ આવી કહેવાય. ત્યાં સંસારની જાગૃતિ પણ આટલું કામ કરતી હોય છે. અને એથી આગળની જાગૃતિ જાય એવો તો જ્ઞાનની તો વાત જ શું પૂછવી એને. સમજાયું ને? પણ સરસ છે આ મોટામાં મોટો. તમે આત્મા થયા છો, શુદ્ધાત્મા થયા છો એટલે શું તો કે મન વાણી અને કાયાની જે માયા હતી બધી એ છૂટી ગઈ છે. મારા પણ હતું એ છૂટી ગયું છે ત્યાંથી. બહુ જ મોટો ફાળો છે. પૂછજો બીજા કોઈને પ્રશ્ન પૂછવો છે એમને હાથ ઊંચો છે એમનો જરૂર પૂછી શકે. જય સચ્ચિદાનંદ. બોલાઈ જાય તો હું કઉ કે હવે ઘણી બધી વસ્તુઓમાં તો આપણે અવેરનેસ આવે કે આપણે ત્યાં બોલવાનું પણ બંધ થઈ જાય. તમે કહ્યું તેમ બોલતા પહેલા વિચાર આવે કે એટલે આ મને રાત્રે ખાવાનું અમુક ટાઈમ પછી નથી બંધ બનતું, પણ કાલે એવું બન્યું કે હું જાગી ગઈ, હું સુઈ ગઈ છું 10 વાગે અને પછી એક જ 12 વાગે મારી આંખ ખુલી ગઈ અને મને એટલે આમાં આમાં કેવું છે કે તમારે જે મનની સાથેનું મન જે બતાવ્યું આપણે કરવા જઈએ છે એમાં કેટલું સેન્શન કરવાનું કે છે, મનની વાતને કેટલું આપણે સેન્શન કરવું, ઓકે કરવું. તો કે જે ફાઇલ સ્વરૂપે હોય, ફાઇલ
ખરેખર શરીરની ભૂખ હોય એને ખાધા વગર ઊંઘ આવતી ના હોય અને મન વારંવાર બતાયા કરતું હોય એટલે એને ફાઇલ કહેવાય. પછી મનના વિચારો તો આવે જ છે, પણ શરીરને પણ જરૂર છે અત્યારે. એટલે એ ફાઇલના નિકાલ માટે મનની વાત આપણે માનીએ અને જઈને ખવડાવીએ. પણ તે પણ કેવું તો કે એને જરૂરિયાત પૂરતું આપી અને એને પછી કેમ ચાલો કે તારું ફાઇલ પૂરી થઈ ગઈ. આ તારી ફાઇલના નિકાલ માટે આપણે મનનું સાંભળીએ એ આપણા પુરુષાર્થની અંદર જ છે. મનનું સાંભળ્યા છતાં પણ જો પોતાનું મન એકલું જ બૂમ પાડતું હોય, ફાઇલ જેવું છે જ નહીં, ખાવાની કઈ જરૂર નથી, જમીને બધું બેઠેલા છે, આપણે સારું એવું ટાઈમસર જમ્યા છે, બધું જ છે, ને છતાંય પાછા સુઈ ગયા ત્યારે બધું આઈસ્ક્રીમ રહી ગયો અને ફલાણું આમ થયું, આજે તો આ ખાવા જેવું, હમણાં તો આવું ચાલે, તો આ લેવા જેવું, તો એ જે બધું મન બતાવે છે એ ફાઇલ નથી. જેમ પેલા છોકરાને રસ્તામાં લઈ જતા હોય, દુકાન જોઈ આઈસ્ક્રીમની તો માંગ માંગ કરે જાય, તો એવું આ મનનું પણ એવું છે. મનને આ સંસારના દુઃખો ભૂલવા માટે કોઈને કોઈ સુખમાં પડવા માંગે. પાછું એ મન શું કરે છે તો કે દિવસમાં બધું સુખ આવ્યું ના હોય ને એટલે બીજામાં પડે, એને શેમાં સુખ લાગે, ખાવામાં, પહેરવામાં, કોઈની જોડે બોલવામાં, કોઈને મળવામાં, કોઈને હોવામાં, બધું જાત જાતનું હોદી નાખે એનું. એટલે આમાં કેવું છે કે તમે જયારે જમો છો ત્યારે મન બીજા કામમાં પડેલું હોય છે, એના કારણે શું થાય, મન ભૂખ્યું રહ્યું અને શરીરે ખાધું, એટલે પછી નવરું પડે ને, એટલે પાછું એને તો ખાધું જ નથી, હજુ શરીરે ખાધું પણ મન તો ખાધું નથી. મને સંતોષ થાય કે જો સરસ જમ્યો એમ. એટલે દાદા ભગવાન કે તમે જમતી વખતે આ બધી ક્રિયાઓ વખતે તમે તમારા ચિત્તને પ્રેઝન્સ રાખો, એટલે બધું એ સંજોગોની અંદર પ્રેઝન્સ રહીને તમે બધું કરશો ને તો પેલું મનની અધૂરપ બધી ઓછી થતી જાય છે, પછી માંગશે નહીં બહુ. અને છતાંય પણ જો બહુ જ તમને પજવણી કરતું હોય, બહુ જ રહેવાતું ના હોય, નિકાલ કરી દો, થોડું ઊભા થઈને એને ખવડાવો, પણ કેટલું ખવડાવો એની જરૂર છે એટલું, બસ કહીએ એને સમજાવીને પછી સુવાડ દો. મન જોડે ઝઘડો પણ નથી કરવાનો, આપણે આપણે મનને દબાવવાનું નથી, મારવાનું નથી, એની જોડે ઝઘડા કરવાના નથી. મનને સમજીને એનો નિકાલ કરવાનો છે, એને બહુ જ અંદર ચાલ ચાલ કરતું હોય તો ઉઠાડીને કોઈ નાની બે વસ્તુ ખવડાવી દો, ચાલ કે હું તને ખવડાવી દઉં, એટલે ખાય એટલે એને થઈ જાય કે મેં ખાધું, બસ સુઈ જા કહી આવે. પછી પેલો પાછો મનમાં એ થોટ બી આવે કે જે પહેલો વિચાર કરેલો હોય આપણે અડધો કલાક પહેલા કે આટલા બધા કલાક પછી કે હમણાં આવું છું તો હમણાં આવવાનું 7 કલાક પછી
જુદું જુદું જોયું જ કેવાય, પણ એને જોડે જોડે અંદર શું આપવાનું કે શેના આધારે આયા છે આ લોકો, વ્યવસ્થિત ના આધારે કહીએ. અને તું એમનો દોષ જુએ છે તો માફી માંગ કે અંદર થી. એટલે આ બે વસ્તુ થઈ અંદર, કે વ્યવસ્થિત ને યાદ કર્યું આપણે, અને એ પેલા ને દોષી જ જોયા ત્યાં પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે આપણો પુરુષાર્થ ત્યાં પૂરો થયો. એ પણ આ બુદ્ધિ એ આ બધા કાયદાઓ કાઢ્યા કરે, આટલા વાગે આવવાનું હોય તો આમ હોય, પહેલેથી જણાવવું જોઈએ, આટલા માણસો, બધા જાત જાતના કાયદાઓ હોય એના. એ બુદ્ધિ કુદાકુદ કરે, મનને કઈ લેવા દેવા નથી. મનની અંદરથી આ બુદ્ધિનું જે બધી ભાંજગળો છે એનો પ્રકાશ એ મન દ્વારા બહાર દેખાય છે આપણને. અને જોડે જોડે હા જોડે જોડે પેલું આ કરવાનું કે આ વ્યવસ્થિત શક્તિ ના અધીન આવેલા છે. ના પ્રતિક્રમણ સમજ્યા એટલે પ્રતિક્રમણ એવું નહીં, આપણે દોષ જોયો એટલે માફી મંગાવવાની, કે એની અંદર ભગવાન જુઓ, ફરી શુદ્ધાત્મા જુઓ, અને આ એને મેં કરતા જોયા કે આટલા વાગે કેમ આયા, ઈ મારી ભૂલ કહેવાય. આ તો ઈ આયા નથી, વ્યવસ્થિત શક્તિ એમને લાઈ છે કહીએ. એટલે ધીમે ધીમે શું થશે તો કે આ બુદ્ધિ ઈ વ્યવસ્થિત નું સમજણ થી ખલાસ થતી જશે, બુદ્ધિના પરમાણુ બધા ખલાસ થતા જાય. બુદ્ધિ જંપે નહીં અંદર, બૂમ કરે, પહેલા મોટા ઘાટા પાડતી હોય, પછી ધીમા કરે, એથી ધીમા કરે, પછી ઓછી થઈ જશે, પછી બોલશે જ નહીં. દાદા ભગવાન શું કહે છે તો કે મારી વ્યવસ્થિતની આજ્ઞા શબ્દથી શરૂ થતા શ્રદ્ધા બેસતા જશે આગળ, એમ આખી બુદ્ધિનું ચલણ જ ખલાસ થઈ જશે. પછી આ બુદ્ધિ દોષિત દેખાડે છે ને એ જ ખલાસ થઈ જશે, તરત જ પેલું વ્યવસ્થિત ઉભું રહેશે અને શુદ્ધાત્મા જોવાનું ઉભું રહેશે, એટલે દોષ જ નહીં દેખાય એનો. પણ આ બુદ્ધિ અંદર પજવ્યા કરે આવું બધું, જેની જેટલી વધારે બુદ્ધિ એટલું એ કાયદા જુએ, બધા જાત જાતના નિયમો જુએ, જાત જાતની બધી મેનર્સ જોઈએ, કામને આવું નથી આવડતું, આ તો કઈ શીખેલા લાગતા નથી, અહીંયા આવે છે, ફલાણું બગાડે છે, આમ કરીને જાય તેમ કરીને, બધું જાત જાતનું બુદ્ધિ માથાજી કર્યા કરે. બધી બુદ્ધિ હંમેશા જે સંજોગો પ્રાપ્ત થયા હોય એની માણે નહીં, અને એને દોષી જોયા જ કરે. બધી જેમ જેમ વ્યવસ્થિત એ સ્થિર થતું જશે અંદર, એમાં બુદ્ધિ ખલાસ થાય. બુદ્ધિ ખલાસ થશે પછી બિલકુલ અણગમો ઉત્પન્ન નહીં થાય, અને જેમ છે એમ બધું નિકાલ થયા કરશે. પછી એટલે દાદા ભગવાન કહે છે ને આપણને કે મેં તમને જે જ્ઞાન આપ્યું જાગૃતિ આપી છે, તમે શુદ્ધાત્મા છો, આ બધું વ્યવસ્થિત કરતા છે એવી જાગૃતિ મેં તમને આપી છે,
અને એ જાગૃતિ તમારે જ્યારે તમને બધા સંજોગો ભેગા થાય, બધી ફાઇલો ભેગી થાય, એ વખતે જાગૃતિમાં તમે રહ્યા એને ઉપયોગ કહેવાય છે. અને એ ઉપયોગથી તમને મારા જેવું જ્ઞાન ઉત્પન્ન થશે. પછી અત્યારે અમે તમને જાગૃતિ આપી અને એ જાગૃતિનો તમે ઉપયોગ કરતા જશો, એમ કરતા કરતા એમાંથી જ્ઞાન ઉત્પન્ન થશે. અને પછી એ જ્ઞાન તમને એકદમ નિરાકુરતામાં, સહજતામાં એની મેળે જ રાખશે. પછી સમજાય ને? ફરી પાછું ઉભું થાય દોષી જોનારી જે બુદ્ધિ છે ખલાસ થઈ ગઈ. એ જ અબુદ્ધ દશા. અબુદ્ધ દશા એટલે શું? આ જગતમાં કોઈ દોષિત છે એવું લાગે જ નહીં. પછી એમને એમને ખબર પડે કે આવું હોવું જોઈએ, પણ દોષિત જોતા નથી. એ વ્યવહારમાં એમની બુદ્ધિ હોય કે આટલા વાગે જવું જોઈએ અથવા આવું કહેવું જોઈએ, આમ કરવું જોઈએ, બધી બધી બુદ્ધિ હોય એવી. તો અબુદ્ધનો મતલબ એવો નથી કે આ વ્યવહાર જીવનની બુદ્ધિ ના હોય. એમના બુદ્ધિ બહુ જ ઉત્તમ પ્રકારની બુદ્ધિ હોય. બહુ મોટા જાગૃત થયેલા વ્યવહારમાં હોય તો એમની પાસે જ્ઞાન એ માત્ર શબ્દમાં નથી હોતું, એમના જીવનના દરેક સંજોગોમાં પણ જોવા મળે. અને છતાંય પણ એ અભૂત દશામાં છે. જય સચ્ચિદાનંદ. પૂછો બીજા પ્રશ્ન પૂછવો હોય. એમને જરૂર જરૂર ચોક્કસ બરાબર બરાબર. હા જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. દેખાય પણ એની સાથે આપણે વાતચીત કરીને એને કઈ સ્ટોપ કરીએ, આમ સ્ટોપ કરીએ તો એ માયા કહેવાય, પણ આપણે વાતચીત કરીને સ્ટોપ કરીએ તો એ કયો સ્ટેજ કહેવાય કે એ સ્ટોપ થઈ શકે? કારણ કે સ્થૂળ મન હોય તો એ તો યુ નો વોટ આઈ મીન થઈ શકે. ઈ વાતચીત કરીને સ્ટોપ થઈ શકે? સ્થૂળ મન કહેવાય તો થઈ શકે. મન એ બિલકુલ એકદમ સ્થૂળ જ છે, ફિઝિકલ છે. જેમ એક બાળક હોય, એક માણસ હોય, એવું જ છે. તમે જેમ બહાર કોઈ ફિઝિકલ માણસ હોય અથવા કોઈ મશીન હોય એને તમે જે રીતે એની જોડે વર્તો છો, એવું મન પણ એટલું બધું ફિઝિકલ જ છે. આપણે જે મનને વિચાર સ્વરૂપે જોઈએ છીએ એ આખું ફિઝિકલ સ્વરૂપે છે.
અને એ મનને તમે જો વાતચીત કરીને એને જો સમજાવી શકતા હો તો બહુ જ ઉત્તમ. પણ એ ડાયું મન હોય ને ત્યાં સુધી એ વાતચીત માને પાછું. ઘણા છોકરાઓ હોય ને આડવીવાળા હોય તે માને નહીં તમે સમજાવો તો. એટલે ત્યાં આગળ શું કરવું પડે તો કે એને જુદું પાડી દો, એને તું જ્ઞે અને હું જ્ઞાતા. ઘણી વાર આ વાતચીતના પ્રયોગમાં આપણે એને સમજાવવા જઈએ ને પણ એની પાસે એટલી બધી શક્તિઓ છે જાત જાતનું બધું કે એ પાછું આપણને સમજાવી દે એવું છે અંદર. આપણને એવું લાગે કે આપણે મનને બધું સમજાવ્યું, બધું વાત કરી એટલે જુદું રહ્યું, હવે ના પાડે છે. એવું નહીં, એ તો પાછું થોડીક વાર શાંત રહી અને પછી મોટું પાછું કરે આપણી જોડે. મને જો તમે વાતચીત કરવાનો પ્રયોગ કરો તો પણ સરસ થાય. પણ ઘણી બાબતો એવી હોય કે તમે ગમે તેટલી વાત કરો ને તો એ શાંત ના પડે. જેમ એમણે કહ્યું ને કે રાતના હું કહું કે ભાઈ હવે અત્યારે તો કશું નથી, ભાઈ સુઈ જાવ ને, બધા સુઈ ગયા છે અને હવે તું ક્યાં ઝંઝટ પકડી છે, આ બધી નથી કશું જો આપી દીધું, નથી લઈ લીધું, નથી કે એ પ્રમાણે કરી દીધું, તોય છોડે નહીં. તમે વાતચીત કરો ને એને શાંત પાડો કે ભાઈ હવે શાંતિ સુઈ જાવ ને, સવારે જોઈશું હવે જે કંઈ હશે. પણ એ તોય જમપે નહીં. અને જ્યારે ના જમપે ને ત્યારે શું કરવું તો કે આ જ્ઞેય અને જ્ઞાતા ત્યાં બહુ મોટો આપણે અને બરાબર ફિઝિકલ છે આખું. આ બહાર આપણી જે બોડી દેખાય છે એ સ્થૂળ એકદમ ફિઝિકલ છે, જે ઇન્દ્રિયોથી દેખાય છે. ને પણ એ ઇન્દ્રિયોનો જે માલિક છે ને એ મન છે, એ પણ એટલું સ્થૂળ છે. પણ એ જ્ઞાને કરીને, સમજણે કરીને આપણને સમજાય એવું છે. એ કઈ દેખાય એવું નથી,